ભરૂચમાં સાપથી સાવધાન. ચોમાસામાં સાપના આતંકથી લોકો પરેશાન છે. ભરૂચમાં છેલ્લા 40 દિવસમાં સાપ કરડવાના 31 કેસ નોંધાયા છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે. ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જાય છે, આથી સરીસૃપ જીવ બહાર નીકળે છે અને માનવીને તે કરડી જતા હોય છે, ડંખ મારતા હોય છે. માનવીનો પગ અડતા તે માનવીને ડંખ મારે છે. આ ઉપરાંત આ સમયે સાપ ઈંડા મૂકે છે, આથી તે વધુ ખતરનાક બની જાય છે. વરસાદ અટકી ગયો છે તે દરમિયાન બફારાના કારણે સરીસૃપો વધારે માત્રામાં બહાર નીકળે છે. ભરૂચ વન વિભાગને રોજના 12 થી 15 સર્પ નીકળવાના કોલ મળે છે. એમાં અત્યંત ઝેરી પ્રજાતિના સાપો જેવા કે કોબ્રા, વાઇપર, ક્રેટ એવા અત્યંત ઝેરી સાપોના વારંવાર કોલ નીકળે છે, ચિંતાનો વિષય છે. તો અંબાજીમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી 7 દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાશે. ભક્તોની ભીડ અહીં જામશે ત્યારે તેમને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટીતંત્રએ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. ભાદરવી પૂનમમાં સંઘ મહામંડળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠકનું આયોજન કરાયું, જેમાં તૈયારીઓને લઈને ચર્ચા કરાઈ. વહીવટીતંત્ર તરફથી શું શું આયોજન કરાયું છે એનાથી સંઘને હોદ્દેદારોને અવગત કરવામાં આવ્યા છે. આખું મેળાનું આયોજન વહીવટીતંત્રએ ખૂબ ગંભીરતાથી લીધું છે અને એનું માઇનર ડિટેલ સાથે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આપણો જે ભાદરવી પૂનમનો લોકમેળો છે, મહામેળો છે, એ 100% સંપૂર્ણ રીતે કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ સિવાય પરિપૂર્ણ થાય એ માટે વહીવટીતંત્ર સાથે આ ટ્રસ્ટ પણ એટલું જ જવાબદારી સાથે આગળ વધશે.